મોરબીના ટંકારામાં આચાર્ય દયાળજી મુનિએ આયુર્વેદ ક્ષેત્રે સાહિત્ય પ્રકાશિત કર્યું છે, તેમજ ચાર વેદોનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું હોય જે કામગીરી બદલ ભારત સરકાર દ્વારા આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આચાર્ય દયાળજી મુનિના ઘરે કલેક્ટર, એસપી અને ડીડીઓની હાજરીમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે, ત્યારે સમગ્ર પંથકના ગૌરવમાં વધારો થયો છે અને ખુશીની લહેર જોવા મળી રહી છે. આજ સુધી ઘણા બધા ઋષિ મુનિઓ વિશે વાંચ્યું હતું ને સાંભળ્યું હતું, પણ આજે એક ખરા ઋષિના દર્શન થયા છે. ભારતીય સંસ્કૃતિની પહેલી ઓળખ એ વેદ છે, અને એ વેદમાં એક સૂત્ર છે કે કૃણવંતો વિશ્વમાર્ય, સારા વિચારોનો અમે વિશ્વમાં એનો પ્રચાર અને પ્રસાર કરીશું. એવા વેદોનું આપણા યુવાનોને અને આપણા લોકોને એનું સાચું જ્ઞાન મળે એમના માટે ગુજરાતીમાં એમણે જે અનુવાદ કર્યો છે એ ખરેખર ખૂબ મુશ્કેલ કાર્ય છે, અને એ મુશ્કેલ કાર્યને એમણે લોકભોગ્ય બનાવ્યું છે, અને એમની આ સેવાની નોંધ લઈને કેન્દ્ર સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે. અમે વહીવટીતંત્રમાં આ રીતે એમને પદ્મશ્રી એવોર્ડ જે કેન્દ્ર સરકાર વતી જે અર્પણ કરવામાં આવ્યો છે એના માટે અમે અમારી જાતને ખૂબ અહોભાગ્ય અને ભાગ્યશાળી માનીએ છીએ. આ ઈશ્વરીય પ્રેરણાથી મને ઈશ્વરીય જ્ઞાન વેદોનું ગુજરાતી કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ હું મારી જાતને ધન્યવાદ માનું છું, અને ઈશ્વરની કૃપાથી હું એક અધ્યાપક હોવાને કારણે સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી આ ભાગોની ત્યાં આપણે જોવા મળશે. એટલે મેં મારી રીતથી જે કંઈ લખેલું છે વેદોના લગભગ 27,000 મંત્રોને ગુજરાતી કરેલ છે, અને એક એક શબ્દોનું એનું ગુજરાતીમાં આપેલ છે સંસ્કૃત શબ્દ સાથે. આપ સારી રીતે